ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સાથે સોમનાથ સેવા સંઘ દ્વારા રામ જન્મભૂમિના શિલાન્યાસ જેવા પાવન અવસરે ગાયત્રી હવન કરી હિન્દુ સંસ્કૃતિ માટે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ અને મંગલ કર્યો છે તેવા પાવન અવસરમાં દેશમાં હિન્દુ ધર્મની જ્યોત આગળ વધે તે માટે ગાયત્રી હવન કરવામાં આવ્યું હતું. વેરાવળ શહેર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સાથે સોમનાથ સેવા સંઘના કાર્યકરો દ્વારા ગાયત્રી હવન કરી હજારો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર રામ જન્મભૂમિની શિલાન્યાસ સમયે લોકો અવનવું કરી પોતાના દેશભક્તિ અને પોતાની દેશભક્તિ તેમજ ધર્મભક્તિથી પ્રભુને રીઝવતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી રામ જન્મભૂમિને નિર્માણ માટેની રાહ જોતા અનેક દેશભક્તોની આખરે આજના શુભ દિવસે સપના સાકાર થઈ રહ્યા છે ત્યારે દેશના ખૂણે ખૂણે રામ ભક્તો દ્વારા પોતપોતાની શક્તિ પ્રમાણે આયોજન કરી દેશમાં રામ મંદિરના શિલાન્યાસ સમયે પોતપોતાના વિસ્તારમાં મંદિરોમાં તેમજ જાહેર સ્થળો પોતાના દેશ તેમજ ધર્મ માટે પ્રાર્થનાઓ કરી હતી. રામ જન્મભૂમિ માટે પોતાનો પ્રાણોની આહુતિ આપી છે તેવા તમામ ભક્તોને કોટી કોટી વંદન કરવામાં આવ્યા હતા. આ ભગીરથી કાર્ય દેશમાં શાંતિ સલામતી રહે તે માટે ભારત દેશમાં આવનાર સમયમાં આગળ વધે, દેશમાં કોરોના જેવી મહામારીનો નાશ થાય, દેશમાં રામ મંદિર દુનિયાનું એક આકર્ષણનું કેન્દ્ર બને તેવી શુભકામનાઓ સાથે ભારત વર્ષની યશગાથાનો દુનિયામાં ડંકો વાગે. રામ મંદિર નિર્માણથી હજારો હિન્દુઓમાં આનંદની લાગણી છવાઈ છે. દેશના અનેક દેવાલયોમાં આજના દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આમ શિલાન્યાસ પ્રસંગ યોજવામાં આવ્યો અયોધ્યામાં, ત્યારબાદ સમગ્ર ભારત વર્ષમાં પણ અનેક સંસ્થાઓમાં, અનેક દેવસ્થાનોમાં, અનેક જગ્યાએ પાવન અવસરે મંગલકામના પૂર્ણ કરવા માટે આ અવસરે મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન અને આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ કિરીટ પોપટ, પ્રમુખ ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા વેરાવળ. આજરોજ રામ મંદિર શિલાન્યાસ પ્રસંગે આજે ગાયત્રી વિદ્યા અહીંયા ગાયત્રી પીઠમાં ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવેલું. તેની અંદર આજે અમારી સંસ્થાઓના પરિવારજનોએ યજ્ઞનું પૂજન કરેલું. સાહેબ, આજનો મુખ્ય દિવસ શું છે? આજે રામ જન્મભૂમિનો શિલાન્યાસનો પ્રસંગ છે આજરોજ. એને સંદર્ભે આજરોજ આયોજન કરવામાં આવ્યું. હિન્દુ સમાજને શું પ્રેરણા આપશો આજના દિવસે? હિન્દુ સમાજને દરેક લોકો આપણે જે પણ આજે જે પણ શિલાન્યાસ છે એની અંદર પોતાની જે પણ શક્તિ અને ભક્તિ રૂપે આજે પોતાનો યોગદાન આપશે. મારું નામ મુકેશભાઈ ઠંકી, ગાયત્રી પરિવાર વેરાવળ, ગાયત્રી શક્તિપીઠ ગીર સોમનાથ જિલ્લામાંથી. આજે રામ જન્મભૂમિ નિમિત્તે અયોધ્યામાં જે શિલારોપણ થયું છે એ ભાવ સાથે ભારત વિકાસ પરિષદ સોમનાથમાં જે કાર્યકર્તા ભાઈઓ બહેનો છે એ દ્વારા ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું એ સફળ રહ્યો એ સર્વ ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.